છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ દિવાસાના તહેવારને ઉજવવાની જૂની પરંપરા છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે જિલ્લા ક્વાંટ પંથકના રૂમડિયા, પીપલદી, આંબા ડુંગર, હાટકેશ્વર, આંબા ડુંગર સહિત 25 ગામોમાં યુવક યુવતીઓ એક જ પ્રકારના વસ્ત્રો પરિધાન કરી પીવાના સૂરના તાલે પ્રકૃતિના ગીતો ગાઈને આખી રાત નાચગાન કરી પ્રકૃતિનો આભાર વ્યક્ત કરી એક ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે. દિવાસાનો તહેવાર 3 દિવસ ઉજવવામાં આવે છે. પહેલો દિવસ દેવોની પૂજા અર્ચના કરી ધ્યાનનું કરવામાં આવે છે. બીજા દિવસે મહેમાનો અને દેવોને નેત્રામંત્રણના દિવસ હોય છે અને ત્રીજા દિવસે ખેતી પ્રકૃતિની પૂજા કરીને ગામના ગાંદરે ભેગા મળીને ગરબા પીહા વગાડી આખી રાત નાચગાન કરી ઉજવવામાં આવે છે અને વાસી દિવાસાના દિવસે ફરી અડદના ઢેબરા બનાવી મહેમાનોને વરાવવામાં આવતા હોય છે. અલ્લા રખામ પઠાણ, ZSTV નસવાડી.